રાજપૂત સંગઠનના આગેવાનો વસંત વગડા ખાતે પહોંચી ગયા છે. શંકરસિંહ બાપુનું આગેવાનો સન્માન કરશે. સ્ટેચ્યુ સ્થળે રજવાડા મ્યુઝિયમ બનાવવા એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની માંગ કરવામાં આવી છે, ત્યારે પીએમ મોદીએ પણ પત્રની નોંધ લીધી છે, જેના ભાગરૂપે આજે સંગઠનો બાપુનું સન્માન કરશે. આજે એક જાતનું શક્તિ પ્રદર્શન શંકરસિંહ વાઘેલાનું છે. તેના પહેલા જ 12 વાગે તેઓ પોતાના સમર્થકો સાથે તેમના નિવાસસ્થાને જ મળવાના હોય. રાજપૂત સંગઠનના આગેવાનો અત્યારે આવી પહોંચ્યા છે શંકરસિંહ બાપુના નિવાસસ્થાને. કોળી સમાજ બી હતા, ઘણા બધા જાટ બી હતા, એટલે સમાજ અલગ અલગ રીતે પટેલ હતા. વસો અહીં પાટડી લક્ષ્મણસિંહજી એવું લખાવતા, એટલે આ તો બધું એક સિસ્ટમ હતી. એ સિસ્ટમને યાદ કરવા માટે આગ્રહ કરેલો છે, અને ડોક્ટર સાહેબ રિટાયર થયા પછી આ જવાબદારી અમને આપવાનું છે કે અમલમાં આવી સિસ્ટમ. આ બધા આવ્યા, આપણા બધાનો આભાર, અને આપ મને મારું આમંત્રણ છે કે આપ જમવા પધારો અને 3-4 વાગ્યા સુધી રોકાજો. જય માતાજી. તમારે એક મિનિટ બાપુ, આપણે બાપુની સરકાર આવી ને તો એક સૌથી મોટી ઉપલબ્ધિ કહી દઉં. તો રાજપૂત સંગઠનના આગેવાનો અત્યારે વસંત વગડે પહોંચ્યા છે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને. શંકરસિંહ બાપુનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું, અને સ્ટેચ્યુ સ્થળે રજવાડા મ્યુઝિયમ બનાવવા માટેનો એક પત્ર લખવામાં આવ્યો છે. રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા માટેની માંગ આ તમામ આગેવાનો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો મહિલાઓ પણ જોડાય છે આ સંમેલનમાં.